એટલે આજે આપણે નવમા ધોરણના પહેલા સેમિસ્ટરનું ત્રીજા ચેપ્ટરનું આ છઠ્ઠું વિભાગ ચાલુ કરીએ છીએ બેઝિક નિત્ય સમૂહ એટલે આમાં ખાસ તો આપણે હવે ગુણાકાર શીખવાના આવે છે બહુપદીના પેલા ભાગાકાર શીખા ખરેખર તો આથી ઉલટું હોવું જોઈએ કારણ કે જો ગુણાકાર પેલા શીખવાડે તો ભાગાકાર સેલા પડે પણ એટલે આપણે જે ભાગાકાર શીખા એમાં આટલી વસ્તુ એટલે આપણે જે ગણિતમાં હોય એ જમાં કે આ બરાબર આ ભાજક આ ભાગફળ વત્તા શેષ એટલે આ જે બધા એના અંગો છે એ બધા બહુપદીમાં હોય એટલે ભાજ્ય છે આ એ આપણે પી એક્સ તરીકે દર્શાવ્યું હતું પછી ભાજક છે એ ભાજક ક્યુ માં હતું અને ભાગફળ છે એક્સ તરીકે હતું અને આ વત્તા શેષ છે રિમાઇન્ડર એટલે એક્સ તરીકે હતું પછી આપણે જોયું કે એક્સ શેષ છે એ જીરો હોય અને ક્યારેક ન હોય જો ઝીરો હોય એટલે જો આરે હોય તો પછી ખાલી એક્સ આટલું જ વધે કે એક્સ બરાબર ગુણ્યા એક્સ એટલે હવે આ બંને એના પછી ફેક્ટર કહેવાય કે આ જે ભાજપ છે આ ફેક્ટર એટલે અવ્ય એટલે એના અંગો એટલે આ બે એના અંગો થઈ ગયા એટલે ટૂંકમાં ભાજ્ય છે એના આ બે અંગો થયા એક ભાજક અને બીજું ભાગ એટલે બીજા પછીના સેક્શનમાં આપણે ખાલી જ લીધું કે આને શૂન્ય ધારી અને આવી રીતે લીધું પછી ભાજકમાં આપણે ખાસ સ્પેશિયલ અમુક એના જે શૂન્ય થાય એના માટેના જે નિયમો હતા એના માટે આપણે આપણે જે આ dx છે મને લાગે આને ઉઠું છે આ dx અને આ qx એટલે આ dx છે એના સ્પેશિયલ કેસ કે ધારો કે એક જ સંખ્યા હોય કે એક્સ માઇનસ એ હોય તો એના પ્રમેય શીખાતા કે તમે જો માં આ px માં આ એની કિંમત મૂકી દો આ એક ફેક્ટર જો આ એની કિંમત મૂકી દયો તો તમને જે જવાબ આવે એ એનું શેષ શેષ હોય એ મળી રહે એની કિંમત અને જો શેષ જીરો હોય શેષ જીરો હોય તો આનું એક અવ્યય થાય એટલે એટલું આપણે શીખાતા પછી આ આનો જે સ્પેશિયલ કેસ કે આ એક્સ માઇનસ એ છે એને આપણે એક્સ પ્લસ એ પણ હોઈ શકે કારણ કે એક્સ પ્લસ એને આપણે આ રીતે પણ લખી શકીએ કે એક્સ માઇનસ માઇનસ એ એટલે એક્સ પ્લસ થઈ જાય એટલે આપણે જે એક્સ માઇનસ એ નું સૂત્ર છે એ લાગુ પાડી શકીએ એટલે એ રીતે થાય એટલે પછી એને વધારે ડિટેલ માં ગયા કે આ એક્સ છે એ માઇનસ એને બદલે એક્સ માઇનસ વન કરીએ ખાલી આ તો શું થાય અથવા તો એક્સ પ્લસ કરીએ તો શું થાય એના થોડા નહીં મોશીકા હવે એક્સ માઇનસ વન કરીએ તો શું કહે છે કે તો આપણે કીધું ને કે આ એની માઇનસ એમાં કિંમત મૂકીએ તો એ શૂન્ય રિમાઈન્ડર આવે એટલે એનો ઉપયોગ કરીને આ પછી જે એના સહ ગુણકો હોય જો આ પીએક્સ બરાબર પીએક્સ બરાબર પીએક્સ ની કિંમતમાં આપણે જો પી એ મૂકીએ અને જો એ ઝીરો આવે તો રિમાઈન્ડર ઝીરો હોય એટલે અમે આ પી એની જગ્યાએ જો આપણે માઇનસ વન મૂકીએ તો શું થાય ધારો કે આ પી એક્સ ને કોઈ એવી સંખ્યા હોય કે ફોર એક્સની માથે ત્રણની ઘાત માઇનસ ત્રણ એક્સની માથે બેની ઘાત માઇનસ એક્સ આવી જો બહુપતિ હોય તો આનો એક્સ માઇનસ વન છે એ અવ્યય છે કે નહીં નક્કી કરવા માટે આપણે જો આ નિયમ શીખાય મૂકી દઈ આ ચાર છે એના જે સહગુણકો હોય એનો સરવાળો કરીએ કે ચાર ઓછા આનો સહગુણક ત્રણ છે આનો સહગુણક એક છે તો આનો સરવાળો જો શૂન્ય થાય આનો સરવાળો શૂન્ય થાય સહગુણકોનો એટલે કે એ બી સીડી આપણે પેલા પડ્યા હતા કે એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી આના બરાબર જો શૂન્ય થતા હોય તો એક્સ માઇનસ વન છે એક્સ માઇનસ વન છે એ એનો આ એક અવ્યય હોય એવો મેમ શીખવા ને પછી આ એક્સ પ્લસ વન આ એક્સ પ્લસ વન હોય તો શું થાય તો આપણે જો આને વધારે એક સંખ્યા લઈએ આપણે કે અને હું વધારે એક વધારી દઉં કે આ થ્રીએક્સ છે એમાં અને આ અહીંયા હું પ્લસ ફોર કરું એટલે આજ જ પીએક્સની સંખ્યામાં તો આમાં શું થાય છે એના સહગુણકોનો સરવાળો તમે જો એકી સંખ્યા જેની માથે એક ઘાત હોય ત્રણની ઘાત છે એકની ઘાત એને બે ને ભેગા કરો એટલે ચાર માઇનસ વન કરો અને આ બેકી સંખ્યા હોય એના સહગુણક હોય એટલે કે આ ની માથે બેની ઘાત છે એ અને આની માથે એક ઘાત નથી એનો અર્થ શૂન્ય હોય એટલે એ બેકીમાં આપણે ગણી શકાય તો આ ચાર છે એની જગ્યાએ હું જો મારે બે બાજુ સરખી કરવી હોય તો અહીંયા સાત લઈ કે છ લઉં છ જો છ લઉં અહીંયા તો છ અને આ માઇનસ ત્રણ તો તો આ ત્રણ બરાબર થાય એટલે કે આ એના સગુણકો આપણે એ આ બી આ સી આ ડી એવું કરીએ તો એટલે જો આના ગુણકો આ એ પ્લસ સી બરાબર બી પ્લસ ડી જો થતા હોય તો એનો અર્થ એમ કે એનો એક અવ્યય એક્સ પ્લસ વન હશે એટલે આવી રીતે આ બધા જ નિયમો આપણે શીખા કે જુદા જુદા હવે એનું કારણ શું કે આ બધા જે છે ને આપણે સુરેખ સંખ્યા હોય એનો ગ્રાફ આ એક્સ પ્લસ વન છે કે એક્સ માઇનસ વન છે કે એક્સ માઇનસ એ છે કે એક્સ પ્લસ એ છે આ બધા સુરેખ સંખ્યા કહેવાય એટલે એક જ સીધી લીટીમાં આવે એટલે એના ઉપરથી આપણે ટૂંકમાં આપણે અંતિમ તો ચલ સંખ્યા છે એની કિંમત મેળવવાની છે એટલે જો આવી રીતે આપણે એનો અવયવો પાડી નાખીએ અંગો છૂટા પાડી નાખીએ તો માથે જે ઘાત હોય ઓછી થઈ જાય તો ચલ છૂટો થઈ જાય તો એની કિંમત આપણને સેલાઈથી મેળવી શકે એટલા માટે એટલે આ બધી વસ્તુ આપણે ભાગાકાર ના જે નિયમો હતા એ પ્રમાણે શીખ્યા હવે આ જે સૂત્રો છે બેઝિક નિત્ય સમ બેઝિક નિત્ય સમ એ જે પાયાના અમુક સૂત્રો છે એ આનો જ ઉપયોગ કરી અને પછી એને આ ગોખી નાખવાના એટલે યાદ રાખી નાખવાના છે સાબિત એક જ વાત કરવું પડે પણ પછી આ એનો ઉપયોગ વારંવાર આ આવતો હોય છે એટલે આ જે બેઝિક દસ નિત્ય સમ છે એની થોડી વાત કરી લઈએ કે પહેલા તો એ પ્લસ બી હોય તો એનો આપણે જો વર્ગ કરીએ એટલે આ જો આ બે બહુપદી થઈ એટલે આને આપણે છૂટા પાડીએ તો આમ લખી શકીએ કે એ વત્તા બી અને એને ગુણ્યા એ વત્તા બી બે વખત આપણે બે ની ઘાત છે બે કરીએ હવે એનું વિસ્તરીકરણ કરવું હોય તો આને આપણે આ બધે સાથે ગુણવા પડે કે આ એ ને આને એ સાથે ગુણો પછી આ એને બી સાથે ગુણો આ એ સાથે ગુણો આ ને બી સાથે હવે માટે ઇંગ્લિશમાં એક સહેલો રસ્તો છોકરાઓને શીખવાડે છે યાદ રાખવા માટે આપણે આમાં આવી રીતે મેં ચિત્રમાં દોર્યું પણ ઘણી વખત ભૂલ થતી હોય તો આમાં શું કહે છે કે આપણે આને પહેલું બીજું એવા ભાગ પાડ નાખ્યા હોય જો એ વત્તા બી અને એ વત્તા બી આ છે એને આને આપણે ફર્સ્ટ કહીએ અને આને લાસ્ટ કહીએ આપણે જે બહુપદી હોય એમાં આ લાસ્ટ નામ આપીએ પછી આ બે ને આપણે અંદરના કહીએ આ બે જે છે એને અ ઇનર એટલે અંદરના અંદરની બ સંખ્યા કહીએ અને આ બે સંખ્યાને આપણે એ આ બે છે એને બાર ની સંખ્યા કહીએ બાર ની સંખ્યા એટલે એનું અંગ્રેજી છે અરે આઉટ સાઈડ આઉટર એટલે આ બધાના એક અક્ષર લીધા ફર્સ્ટ લાસ્ટ છે આઉટર છે ઇનર છે એના ઉપરથી અંગ્રેજી શબ્દ છે ફોઇલ એફ ઓ આઈ એલ આ ફૂફ ઓ ઓનું આઉટર એટલે બારનું બારનું આઈનું ઇનર અંદરનું અને એલનું લાસ્ટ એટલે એટલે ફોઇલ એટલે આપણે ઘડી કરવી હોય ધારો કે આપણે ચાદરની ઘડી કરીએ તો ફોઇલ કરી એટલે આની ઘડી કરવાની એટલે આ છૂટી આપણે ચાદરની ઘડી છૂટી પાડીએ તો એને ફોઇલ કર્યું કેવાય એટલે આ આ ફોઇલ હોય એને ઘડી કરવી કે ઘરવી ઘડી છૂટી પાડવી આ બે અર્થો થઈ શકે તો આપણે જે આ છૂટા પાડીએ છીએ અવયવો પાડીએ ને તો એ ઘડી છૂટા પાડવી તો પેલા ફર્સ્ટ ને આપણે ગુણાકાર કરવાનો બે ફર્સ્ટ હોય એનો એટલે મેં કીધું ને આને જે ફર્સ્ટ નામ આપ્યું તો આપણે કરતા જાય આ ફર્સ્ટ લઈએ તો આ ફર્સ્ટ નો ગુણાકાર બે નો કરવાનો એટલે કે એ ગુણા એ ફર્સ્ટ નો થયું પછી આઉટર નો કરવાનો એટલે આના વત્તા આઉટર એટલે આપણે આ બે બાર ના કીધા આ એ અને આ બી બે આઉટર છે તો એ ગુણ્યા બી બે નો આઉટર થયો વત્તા ઇનર ના કરવાના તો ઇનર ના એટલે આ બે અંદરના તો આ બી ગુણ્યા એ બે ગુણ્યા એ પછી ઇનર ના કરવાના પછી લાસ્ટ ના કરવાના લાસ્ટ એટલે આ બે આ જે છેલ્લા બે છેલ્લી બે સંખ્યા હોય એટલે કે આ બી વત્તા બી ગુણ્યા બી એટલે આ આ છે આ ફર્સ્ટ એટલે એફ આ આઉટર નો આય આનો આ આ આઉટર પછી આ ઇનર અને આ લાસ્ટ એટલે આ ફોઇલ થઈ ગયું એટલે આ રીતે આ અમરે અહીંયા છોકરાઓને આ ફોઈલ શબ્દથી યાદ રાખે એટલે કે આ બધાનો આવી રીતે બે બે પદી હોય એનો ગુણાકાર કરવો હોય તો બસ ફોઇલ કરી દેવાનું એટલે જોડી દેવાનું તો માં શું તો કે પહેલાં ફર્સ્ટ એ ફર્સ્ટનો ગુણાકાર કરવાનો પછી આઉટર એ આઉટરનો ગુણાકારવાનો પછી ઇનરે ઇનરનો ગુણા કરવાનો અને પછી બે લાસ્ટનો ગુણાકાર કરવાનો એટલે આ રીતે તમે અહીંયા જે મેં બતાવ્યું હતું કે આને આને ગુણવાનું આને આની રીતે ગુણવાનું આને આની સાથે ગુણવાનું અને એ મેં ખાલી ટીચર પણ યાદ રાખવા માટે આ શબ્દ છે એટલે ફોલ થઈ ગયો એટલે હવે આને આપણે જો સાદુ રૂપ આપી દઈએ એટલે આ ખાલી યાદ રાખવા માટેનો નુસ્ખો જ છે એટલે હવે આને હું આ ગુણાકાર કરતો જાવ એ ગુણા એ એટલે એનો વર્ગ વત્તા એ બી એ ગુણ્યા બી વત્તા આ બી એ અને એ બી બે સરખા થાય એટલે એ એ બી અને પ્લસ ટુ એ બી પ્લસ બી સ્કવેર બસ આ એનું વિશ્રણ યાદ રહી ગયું હવે આપણે અવ્યય પાડીએ ત્યારે આ બધી વસ્તુ પાછી ઉલટી પણ યાદ રાખવાની આ આપણે ગુણાકાર કરીને આ રીતે શીખા હવે એને જો મારે આના અવય પાડવા હોય આનું અવ્યયિકરણ કરવું હોય અવયવીકરણ જો મારે કેવું હોય તો એનો જવાબ આ એ વત્તા બી નો વર્ગ થાય અને મારે એનું આ એ વત્તા બી નો વર્ગ હોય અને એને આ રીતે છૂટું પાડવું હોય તો એને વિસ્તરીકરણ કહેવાય એટલે આ બે પ્રક્રિયા ઉલટા ઉટાસૂંટી છે છૂટું પાડું એટલે છૂટું પાડું આ સહેલું પડે કે આપણે ખાલી ગુણાકાર જ કરવાનો છે ને એમાં આવી રીતે કંઈક નુસ્ખાથી યાદ રાખવાનું પછી એક વખત રહી ગયા કેડે આ જેનો અવ્યય છે અવ્યયમાં શું થાય છે કે આ પેલાનું વર્ગમૂળ અને છેલ્લાનું વર્ગમૂળ કરીએ અને એના વર્ગમૂળને બેયે ગુણી નાખો આ જો એ વર્ગનું એ વર્ગનું વર્ગમૂળ આપણે એ છે તો આ બધી વસ્તુ સાથે સાથે હું લેતો જાઉં છું આ ચોપડીમાં જુદી જુદી છે પણ આ હોય તો આને પેલા આનું વર્ગમૂળ પહેલી રકમનું વર્ગમૂળ એ થાય છેલ્લી રકમનું વર્ગમૂળ બી થાય હવે એને બે ને ગુણીને એનું ડબલ કરી નાખો તો વચ્ચેની રકમ આવી જાય એ એ કીણા બી એટલે આ જે છે એ

આવી રીતે આપ્યું હોય કે એનો વર્ગ ટુ એ બી સ્કર્ન ખબર છે કે આમાં પેલાનું વર્ગ મૂળ એ વત્તા બી નો વર્ગ એના અવ્યય થાય તો આની જગ્યાએ હું જો આવી રીતે લખું કે ફોર એક્સ ફોર ઘાત અને અહીંયા હું

એક્સ વાય આ છે એ વચ્ચે આવી ગયા એટલે આને આજે આપણે મને લાગે આગળ વધારે જ્યારે અવ્યયીકરણ કે એનું આખો જુદો જ પાઠ આવશે ત્યારે આવશે પણ અત્યારે આટલી પેટર્ન એમ કે આપણે આ શીખવાની છે આટલું યાદ રાખવાનું કે જો આવી રીતે પદ આપ્યા હોય તો એનું હંમેશા અવયવો આવી રીતે પડે અથવા તો આવી રીતે આપ્યા હોય તો એનું વિસ્તરણ આ રીતે થાય હવે બસ એના જુદા જુદા પ્રકારના દસ આપણને આપ્યા છે એ આપણે ફરીથી અહીંયા બંધ કરીને આ જોઈશું